પાસે સુરતના સરથાણા વિસ્તારમાં વરાસા ઝોનના કાર્યપાલક ઇજનેર તથા અન્ય કર્મચારી દ્વારા મૂર્તિઓને ખંડિત કરી ટ્રકમાં ભરતા હોબાળો મચ્યો હતો. આ મામલે આખરે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાથી વીર બજરંગ સેવા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી. સરથાણા ખાતેના કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન વિના જ પાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્રકોમાં સર ફેંકવાની શરમજનક ઘટના સામે આવી હતી. ધાર્મિક લાગણી દુભાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓને આ બાબતે પૂછતા તેમણે લાજવાને બદલે દાદાગીરી કરી હતી અને મીડિયાકર્મી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. સરથાણા જગાતનાકા પાસે કૃત્રિમ તળાવમાં વરાછના શ્રદ્ધાળુઓ વિસર્જન કરવા પહોંચ્યા હતા. ગણેશજીની મૂર્તિનું વિસર્જન વિના જ પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ટ્રકમાં લોડ કરવામાં આવી રહી હતી. સામાન્ય જેમ ગણેશજીની મૂર્તિને ફેંકવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી. આ જોતા લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. અધિકારીઓ દાદાગીરી કરતા મામલો ગરમાયો હતો. ભક્તોએ આ બાબતની મીડિયાકર્મીઓને માહિતી આપી હતી. રિપોર્ટિંગ માટે આવેલા સ્થળે પહોંચેલા મીડિયાકર્મીઓ પર ડ્રોપ જમાવતા વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરે અમિતકુમાર દેસાઈએ પરમિશન વગર અંદર કેમ આવ્યા તેમ કહી કેમેરા મોબાઈલ છૂટવ્યા હતા. આ મામલે આખરે પોલીસે પણ કોઈ કાર્યવાહી કરી નહોતી, ન તો મનપા કમિશનરે કોઈ કાર્યવાહી કરી હતી, જેથી પત્રકારો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માટે રજૂઆત કરાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપી લોકોને ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી. હકીકતમાં સમગ્રમાં જોવાનું એ રહેશે કે શું પોલીસના પણ અધિકારીઓ સામે હાથ બંધાયેલા છે. આ મામલામાં પોલીસે પણ હાથ અદ્ધર કર્યા હોય તેમ આગળની કાર્યવાહી કરવાની ના કીધી હતી. પરંતુ ભારતની ચોથી જાગીર એવા પત્રકારોએ હતાશ થયા વગર કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. આવેદનપત્રમાં 10 જેટલી બીજી સંસ્થાઓ પણ જોડાઈ હતી. નમસ્કાર. ગણેશ વિસર્જન નિમિત્તે સુંદર મજાની સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ એવા કૃત્રિમ તળાવ અને તળાવ પૈકીમાં તમામ ભક્તો દ્વારા એક વિસર્જન કરવા માટે સીમાડા સ્થિત કૃત્રિમ તળાવની અંદર જતા ત્યાં તમામ પ્રકારની મૂર્તિઓનું અપમાન કરી, તમામ મૂર્તિઓના ઢગલા કરી, તોડફોડ કરી અને ત્યાંથી ટ્રક મારફતે લઈ અને અલગ જગ્યા પર વિસર્જન કરવા માટે સુરત મહાનગરપાલિકાની અધિકારીઓની તમામ દાદાગીરીઓ નજર સામે આવી છે. અને તેમાં એક વિભિન્નપણે જેને કે ભારતનું ચોથું અંગ કહેવાય તેવા આપણા મીડિયાકર્મી દ્વારા એમને બદતમીજી કરવામાં આવી છે. મીડિયાકર્મીના કેમેરાઓ છીનવામાં આવ્યા છે. આવી રીતેનું વિભિન્ન વર્તન કરવા બદલ એક કલેક્ટર કચેરી દ્વારા આજે સર્વ સંસ્થાઓ મળી, સુરતની વિભિન્ન સંસ્થાઓ મળી અને આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ. તો આજે અમારા કાર્યપાલ ઇન્જિનિયરને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ તમામે તમામ પર કાર્યવાહી કરવામાં આવે. ભારત માતા સાહેબને એવી માગણી કરી કે યોગ્ય આજે ઘટના બની એ બીજી વાર ન બને અને યોગ્ય પગલાં લે અને કૃત્રિમ તળાવમાં જો વ્યવસ્થા ન થતી હોય તો આગામી વર્ષે દરિયા સુધી પહોંચવાની SMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની જગ્યાએ એક સાઈડ ઢગલો કરવામાં આવતો હતો અને ત્યારબાદ ખટારામાં એટલે કે ટ્રકમાં ભરી અને મૂર્તિને હજીરા લઈ જવામાં આવતી હતી. પણ મૂર્તિ એટલી તૂટફૂટ થતી હતી, અધિકારી દ્વારા તોડફોડ કરવામાં આવતી હતી કે ઉપરથી નાખે એટલે સીધી મૂર્તિ નીચે આવે એવા હેતુથી અને જે આમ જનતાની જે લાગણી દુભાઈ છે તેને લઈને આજે અમે 10 સંસ્થા ભેગા મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને મીડિયાકર્મી એટલે કે હું પોતે મારો કેમેરો હું જ્યારે રેકોર્ડિંગ કરતો હતો અને મારો કેમેરો એક અધિકારી દ્વારા જે અમિત દેસાઈ વરાછા કાર્યપાલ ઇજનેર છે ઝોનના એના દ્વારા મારો કેમેરો રોકવામાં આવ્યો અને એવી દાદાગીરી કરવામાં આવી કે ભાઈ હું એક સરકારી અધિકારી છું, તું મારો કંઈ નહીં ઉખડી શકે. અને એના માટે અમે સરથાણા પોલીસમાં અરજી કરેલી છે અને તેને ધ્યાનમાં રાખી એક મારું માન અને એક પત્રકારનું માન અને સન્માન જાળવી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ફરિયાદ કરવામાં આવી 24 કલાક અમે પોલીટિશિયનના ધક્કા ખાધા છતાં અમારી ફરિયાદ સાંભળી નહીં અને એવું છેલ્લે કહેવામાં આવ્યું કે ભાઈ આ અધિકારી વિરુદ્ધ કોઈ ગુનો બનતો જ નથી અને જો તમારે આગળ વધવું હોય તો કલેક્ટર સાહેબને આવેદન આપો અથવા તો મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપો, બાકી બીજું કાંઈ થાય નહીં. અમારી માંગ એટલી જ છે કે ભાઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને એને જે ગુના પ્રવૃત્તિ કરી છે એના વિરુદ્ધમાં એની ઉપર એક્શન લેવામાં આવે એ અમારી માંગ છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.